હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 24 એપ્રિલ 2024. જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. માંડવી મુંદ્રા વિસ્તારમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નીતેશ લાલણનો ધુવાધાર પ્રચાર, ભ્રષ્ટાચાર વગેરેના મુદ્દા ઉઠાવ્યા. કચ્છ જિલ્લામાં કોંગ્રેસ પક્ષના લોકસભાના ઉમેદવાર નીતેશ લાલણ માતંગનો પ્રચાર માંડવી વિસ્તારમાં થયો હતો. માંડવી તાલુકા શહેરની ગ્રામ્ય તથા શહેરી જનતા ભાજપના અણધડ વહીવટથી ત્રાહિમામ પોકારી ઉઠી છે, જેનો લાભ લેવા કોંગ્રેસે પણ આયોજનબદ્ધ રીતે લોકો વચ્ચે જઈ ભાજપની પ્રજા વિરોધી નીતિનો પર્દાફાશ કર્યો હતો. કોંગ્રેસ પક્ષના જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની ટીમ કોંગ્રેસ દ્વારા લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નીતેશભાઈના પ્રચારમાં માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજ ગઢવી, માંડવી તાલુકા પંચાયત વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજા, અકબરભાઈ મંદરા, હાજી સલીમભાઈ જત, હાજી બોલુ શેઠ, દશરથસિંહ જાડેજા, આમ આદમી પાર્ટીના સંજય બાપટ, લખન ધુવા વગેરે આગેવાનોએ તલવાણા, ગઢસીસા જિલ્લા પંચાયતના મોટા આસંબિયા, દરસડી, રામપર, વિરાણી નાની, શેરડી, ગઢસીસા, મઉ મોટી, બાયડ, બાળા ગામોનો પ્રવાસ ખેડ્યો હતો તેવું પક્ષની એક યાદીમાં જણાવાયું હતું. આ પ્રવાસ દરમિયાન આગેવાનોએ ભાજપની કેન્દ્ર તથા રાજ્યની પ્રજા વિરોધી નીતિ રીતિથી પ્રજા ત્રાસી ગઈ છે, માંડવી ક્ષેત્રમાં ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ કર્યું નથી, જનતામાં ભારે આક્રોશ છે, પરિવર્તન લાવવાના મૂડમાં મતદારો મતદાનની રાહ જોઈ રહ્યા છે એમ જણાવાયું હતું. ઉપરાંત આરોગ્ય શિક્ષણના મુદ્દે સદંતર નિષ્ફળ ભાજપની નેતાગીરીને ઘેર બેસાડવાનો સમય પાકી ગયો છે અને ઉમેદવાર લાલણ સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવાર છે અને ચૂંટાયા બાદ માંડવી પંથકમાં વિકાસ અને ગ્રાન્ટો આપવામાં ભાજપની જેમ ભેદભાવ નહીં કરે તેવી ખાતરી સૌ આગેવાનોએ એક સૂરમાં આપી હતી. લોકસભાના ઉમેદવારને મુંદ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં મળી રહેલ વ્યાપક પ્રતિસાદ, આ પ્રવાસ દરમિયાન ઉમેદવારનું સ્વાગત કરાયું હતું. આગેવાનો કલ્પનાબેન જોશી, પન્નાભાઈ રબારી, રસિકભા જાડેજા, માવજીભાઈ મહેશ્વરી, શિવજીભાઈ મહેશ્વરી, ઝવેરબેન રૂપાણી, રૂક્ષાના કુરેશી, રઘુવીરસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, વનિતાબેન મહેશ્વરી, આશિફ સુમરા, અનવરભાઈ ભટ્ટી વગેરે જોડાયા હતા એવું જિલ્લા મીડિયા કોઓર્ડિનેટર ગનીભાઈ કુંભાર, ઘનશ્યામસિંહ ભાટી દ્વારા જણાવાયું હતું. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર, ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, પાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો.